100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા વાચિકમમાં, અને આ અઠવાડિયે આપના માટે વાંચી રહી છું પન્નાલાલ પટેલની જાણીતી ટૂંકી વાર્તા વાત વાતમાં. આ વાત એક પતિ અને પત્ની વચ્ચેની છે. પતિ વસંત અને પત્ની સુરબાળા. વસંતે ગરીબ ઘરની સુરબાળા સાથે લગ્ન કરવા માટે પોતાના પિતાની સંપત્તિ જવા દીધી છે અને આખા સમાજની સામે થઈ અને સુરબાળા સાથે લગ્ન કર્યા છે. ધીમે ધીમે બંનેનો ઘર સંસાર આગળ ચાલે છે. વસંત એક ગર્ભ શ્રીમંત પરિવારમાં ઉછર્યો છે. આ વાત સુરબાળા સારી પેઠે જાણતી હોય પોતાના પતિને ઘરમાં એક પણ વસ્તુની ખોટ નથી આવવા દેતી. અને ધીમે ધીમે વસંતને એ શંકા જવા લાગે છે કે આટલા ઓછા પગારમાં આટલી સરસ રીતે ઘર કેવી રીતે ચાલે. હવે આગળ. સુરબાળા કંઈક છુપાવતી હતી એ તો ચોક્કસ, અને તેથી જ તો એણે આ વખતે પણ ઉડાવ જવાબ આપ્યો જ ને. મારા મહેરબાન, ત્રેવડ ત્રીજો ભાઈ છે પણ તમને એ નહીં સમજાય. તમે આ બધી બાબતની ફિકર છોડી દો તો જ બસ છે, સુરબાળાએ કહ્યું. અને એક દિવસ તો સુરબાળાએ વસંતને વિગતવાર હિસાબ ગણાવીને જમા ઉધારના બેઉ પાસા સરખા કરી દેખાડી અને એને ખરેખર નચિંત કરી દીધો. પછી તો વસંત મિત્રો આગળ ઘણી વાર કહેતો, ઘર તો ભાઈ સ્ત્રીનું જ છે. મને તો લાગે છે કે ઓફિસોની મેનેજમેન્ટની પણ બધી જ જવાબદારી સ્ત્રીઓને જ સોંપવી જોઈએ, એમાંય તે સુરબાળાને. મિત્રોને પણ સુરબાળાની આ કાર્યદક્ષતા માટે માન હતું. સૌનો અનુભવ હતો કે કોઈ દિવસ એ ચા પાણી કે જમવા માટે દેખાડવા પૂરતો આગ્રહ નહોતી કરતી. વસંતના પૈસાદાર મિત્રો, ખાસ કરીને કુટુંબ સંબંધ ધરાવતા હતો, એના બંગલાની પાંખ જેવા ખાદીના કપડામાં ઝાંખ જોવાની આશા રાખીને બેઠા હતા. પણ 5 વર્ષને લાંબે ગાળે એમને નિરાશ થવું પડ્યું. એ જ ફક્કડ કપડાં, પહેલાં કરતાં ગૌરવભર્યું મુખ અને સુરબાળા સાથે ફરવા નીકળેલો જોતા ત્યારે તો પોતે મોટરમાં બેઠેલા છતાંય એની આગળ પોતાની જાતને કંઈક નાની, સાહસ વિનાની, નિસ્તેજ પામતા. આમ સુરબાળાએ પોતાના કુશળ વહીવટથી વસંતની દરેક શંકાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. વસંતના દરેક મિત્રો પણ સુરબાળાના વખાણ કરતા નથી થાકતા. તો પછી આ વાર્તામાં આગળ એવું થાય છે શું કે જેથી વસંત અને સુરબાળાના સંબંધોમાં કડવાશ આવે છે? જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, મારી એટલે કે પૂજાની સાથે, ઓનલી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આપના માટે વાંચી રહી છું પન્નાલાલ પટેલની વાર્તા વાત વાતમાં. અત્યાર સુધી આપણે જોયું કે વસંત અને સુરબાળાનું લગ્ન જીવન ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. સુરબાળાના કુશળ વહીવટના કારણે વસંતના પૈસાદાર મિત્રોને પણ અદેખાઈ આવે એટલી સરસ રીતે બંને જીવી રહ્યા છે. હવે આગળ. આમ હર કોઈને અદેખાઈ આવે એવી રીતે વસંત અને સુરબાળાના દિવસો સરીએ જતા હતા, અને કદાચ વિધિને પણ આ 5 વર્ષના લાંબા ગાળા સુધી સતત ચાલુ રહેલ પ્રેમના ઝરણા માટે અદેખાઈ જ આવી હશે ને. નહીં તો કોલેજમાંથી છૂટો પડેલો સાહિત્ય રસિક મિત્ર 5 વર્ષે ઓચિંતો ક્યાંથી ફૂટી નીકળે ને ક્યાંથી વસંતને મોપાસાની પેલી વાર્તાનો સારાંશ કહેવા માંડે? ગાડી આવવાને હજી 1/2 કલાકની વાર હતી. બેઉ જણ એક ખાલી બાંકડા પર બેઠા બેઠા સાહિત્યની વાત કરી રહ્યા હતા. તારી છેલ્લી વાર્તા તો ખરેખર સુંદર હતી, જો આવીને આવી, વસંતે કહ્યું. પેલો મિત્ર હસીને જ વચ્ચેથી બોલ્યો, તે જો ચેખોવ અને મોપાસાને વાંચ્યા હોત તો સાચું કહું છું કે આપણી વાર્તાઓને વાર્તાઓ કહેવી કે કેમ એ વિશે પણ શંકા થઈ પડે. હમણાં જ મેં મોપાસાની એક વાર્તા વાંચી. એનું શું મનુષ્ય સ્વભાવનું ઊંડું જ્ઞાન, પાત્રોની વિવિધતા અને વાર્તા મૂકવાની રીત! આહા હા હા, એમાંય આ છેલ્લી વાર્તા વાંચીને તો હું આફરીન જ થઈ ગયો. પેલા મિત્રના શબ્દો કરતા એની બોલવાની ઢબે અને એના મોં પરના આનંદે વસંતને વધારે લલચાવ્યો. પૂછ્યું, શા વિષય પર હતી વાર્તા? મને લાગે છે કે કદાચ આ વાર્તા જ વસંત અને સુરબાળાના જીવનમાં આવેલા ઝંઝાવાતનું કારણ બની છે.
કઈ હતી આ વાર્તા? એવું તો શું હતું આમાં કે જેના કારણે આટલો સરસ સંબંધ સાવ શુષ્ક બની ગયો? જાણવા માટે ક્યાંય જતા નહીં, સાંભળતા રહો વાચિકમ, મારી એટલે કે પૂજાની સાથે, ઓનલી ઓન એફએમ 95 રેડિયો 100% રેટ્રો. 100% રેટ્રો સ્ટેશન એફએમ 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આપના માટે આ અઠવાડિયે હું વાંચી રહી છું પન્નાલાલ પટેલની વાર્તા વાત વાતમાં. અત્યાર સુધી આપણે જોયું કે વસંત અને સુરબાળાનું લગ્ન જીવન જે બહુ સુંદર રીતે ચાલી રહ્યું છે, ત્યાં એક વખત વસંતનો એક મિત્ર જે સાહિત્ય રસિક છે તે એને મળવા આવે છે. અને સ્ટેશન પર બેઠા બેઠા આ બંને મિત્રો ચેખોવ અને મોપાસાની વાર્તાઓ વિશે વાત કરી રહ્યા છે. સાહિત્ય રસિક મિત્રે વસંત પાસે એક વાર્તાના ખૂબ વખાણ કર્યા છે અને વસંત એ સાહિત્ય રસિક મિત્રને મોપાસાની એ વાર્તા કહેવા માટે વિનંતી કરે છે. હવે આગળ ટૂંકાણમાં મિત્રે તો કહેવાનું શરૂ જ કરી દીધું. વાર્તા ટૂંકી જ છે. એક માણસ માસ્તરની નોકરી કરતો હતો. પગાર તો આપણે કલ્પી શકીએ, પણ એની પત્ની કપડાં લત્તામાં, ખાવા પીવામાં અને ફર્નિચર વગેરે પણ એવા તો ઠાઠમાં રાખે કે કોઈ પણ માણસને એની આવડત અને ત્રેવડ ઉપર નવાઈ લાગ્યા વિના ન રહી શકે. ખુદ માસ્તરને પણ નવાઈ લાગતી, પણ પત્નીએ એને હિસાબ ગણી દેખાડી એની નવાઈ નાબૂદ કરી દેતી. અને વસંતને કંઈક બેધ્યાન જોઈને બોલ્યો, વાર્તામાં તો એણે આ બધું એવું સરસ રીતે ગોઠવ્યું છે કે, વસંતે વચ્ચે જ પૂછ્યું, પછી શું થાય છે? પછી તો એ સિવાય બાઈને વળી ઘરેણા પહેરવાનો પણ ભારે શોખ. મહિનામાં એકાદ બે દાગીના તો ખરીદે જ. પહેલે દિવસે પતિએ જ્યારે ઝવેરાતનો દાગીનો જોયો ત્યારે એને અચંબો થયો. સવાલ ઉપર સવાલ પૂછ્યા, વેચા તો લાવી, પૈસા ક્યાંથી લાવી કે ઉધાર કરીને આવી? પત્નીએ હસીને કહ્યું, અરે આ તો બનાવટી છે, ફક્ત 4 આનાનો. અને પછી તો પતિ પોતાના મિત્રો આગળ પત્નીના વખાણ કરતા ઉમેરતો, ઉપરાંત મહિને 2 રૂપિયાનું ખોટું ઝવેરાત પણ ખરીદે છે, એ તો ચોગાનું. અને કહેતો, રખે ને પત્નીને આ ખોટા દાગીના ખરીદવા જેટલા પૈસા ન રહે. એ બીકે સિનેમા જોવાનું પણ કાઢી નાખ્યું. અલબત્ત પત્નીને તો એ આગ્રહ કરીને અને રસાઈને પણ સિનેમા જોવા મોકલતો, અને પોતે કોઈ મિત્રને ત્યાં જઈ અને પત્નીના વખાણ કરીને સિનેમા જોવાથી એ વધારે આનંદ મેળવતો. મિત્રોને પણ માસ્તરની આ પત્ની માટે માન થવા લાગ્યું. કોઈ કોઈ તો પોતાની પત્નીને દાખલો આપીને કહેતા, એનું નામ તે સ્ત્રી. ગાડીને કેટલી વાર છે? વસંતે તરત કહ્યું, હજી તો વાર છે, તું તારે વાત પૂરી કરને. વસંતનું હૃદય કોણ જાણે કેમ પણ જોરથી ધડકતું હતું. કદાચ વસંતના મનમાં એ શંકાનો કીડો ફરીથી સરવળ્યો હતો. કોણ જાણે કેમ પણ કદાચ એને વાર્તાની સ્ત્રીની જગ્યાએ સુરબાળા દેખાતી હતી અને વાર્તાના આચાર્યની જગ્યાએ પોતાની જાત. આ વાર્તામાં આગળ શું થાય છે એ જાણવા માટે આવતીકાલે સાંભળવાનું ચૂકતા નહીં 3-4 વાચિકમ, જ્યાં આપના માટે વાંચી રહી છું પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા વાત વાતમાં. હું તમારી સાથે પૂજા, ઓનલી ઓન એફએમ 95 રેડિયો 100% રેટ્રો.